नमस्कार विद्यार्थी मित्रों, श्रीमती शांताबेन हरिभाई गजेरा इंग्लिश मीडियम स्कूल धोरण 9 विषय गुजरात। आपणे આગળના વિડિયો લેક્ચરની અંદર જે અભ્યાસ કર્યો તો ધોરણ 9 ની અંદર વિષય ગુજરાતી, એમાં પાઠ બીજો આવતો પ્રસંગ છે પરોપકારી મનુષ્ય, જેના લેખિકા છે વિદ્યાબેન નીલકંઠ। હવે અહીંયા જે કાંઈ વિદ્યાબેન નીલકંઠે વાત કરી છે પોતાના જે કાંઈ અનુભવો છે, એમાં લેખક જે પોતે છે એને આંજણી થઈ, આંજણી થઈ છે એટલે અલગ અલગ લોકો એને અલગ અલગ સલાહો આપે। હવે આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં બે ત્રણ જણા એના મિત્રો છે, પછી એનો નોકર છે, એને પણ લેખકને કંઈક સલાહ આપી અને એ સલાહ પ્રમાણે લેખકે પોતાની આંજણી દવા પણ કરેલી, પણ આંજણી એને સારી થતી નથી। છેલ્લે આપણે જોયું હતું કે એક ચશ્માવાળા એના મિત્ર છે, ચશ્માની દુકાન છે, એના મિત્રએ પણ એને ચશ્મા પહેરવા માટે કહેલું, તમને આંજણી થઈ છે તો ચશ્મા પહેરો, ચશ્મા પહેરવાથી આ આંજણી મટી જશે। એને ચશ્માની જોડ પણ ખરીદી લીધી પણ આંજણી જે છે એ મટતી નથી। હવે ત્યાંથી આપણે આગળ જોવાનું છે, પછી ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો, તેણે પૂછ્યું ચશ્મા કેમ પહેર્યા છે શેઠ? હવે આ લેખક જે છે એના ઘરનો એક જૂનો મુનિમ છે, આ મુનિમ જે છે લેખકને મળવા આવે છે એટલે લેખકને ચશ્મા પહેરેલા જોવે છે એટલે એ મુનિમ તરત પૂછે છે આ ચશ્મા કેમ પહેર્યા છે શેઠ? આંજણીની હકીકત જાણી તે કહે કે બધી વાત જવા દે, કેસર ગોળી ચોપડ મારા બનેવીના બનેવીને ભાણેજની ભાણેજને અને ભૂવાને થઈતી તે અમે તો ઈલાજ કર્યો, રામબાણ ઈલાજ છે, ઘડીકમાં મટી જશે। હવે એ જે મુનિમ આવ્યો હતો એને પોતાની રીતના સલાહ આપી કે ભાઈ તમે એ બધી બાબતો જાઓ છો, ચશ્મા કાઢી નાખો, કેસર લઈ આવો અને કેસરને ગોળી અને તમારી આંજણી ઉપર લગાવો। હવે આ ઈલાજ જે છે એ રામબાણ ઈલાજ, એમાં રામબાણ એવો શબ્દ આવ્યો, રામબાણ, રામબાણ ઈલાજ એટલે કે અચૂક ઈલાજ, અફર ઈલાજ, ઈ કરવાથી પછી બીજા ઈલાજની જરૂર રહેતી નથી, એટલે કે ચોક્કસ સ્પષ્ટ ઈલાજ જે આપણે કહી શકીએ કે ભાઈ આ ઈલાજ કરવાથી 100% સારું થઈ જાય, એના માટે શબ્દ વપરાયો છે રામબાણ ઈલાજ। એટલે આ મુનિમ જે છે કે જે આ રામબાણ ઈલાજ છે મારા ભાણેજના ભાણેજ કુવાના કુવાને થઈ હતી એટલે એના માટે આ ઈલાજ કરેલો। એટલે લેખક તો તરત જ જે કઈ સૂચના મળે, સલાહ મળે એનું અનુસરણ પણ કરતા એવી જ રીતે એને કેસર મગાવ્યું અને કેસર પણ લગાવ્યું। આ વાત પૂરી થઈ તે પછી હજામત કરવા હજામ આવ્યો, તે કહે સાહેબ આ આંજણી પર શું લગાડો છો? એ પછી હજામત કરવા માટે એક હજામ આવે છે, એ હજામ કહે છે કે સાહેબ આ આંજણી તમને થઈ છે તો આંજણી ઉપર શું લગાડો છો? એટલે સૌ કરતા સિંદૂર મગાવી દાટી દો તો તરત જ આંજણી દબાઈ જશે। હવે હજામે પણ સલાહ આપો કે ભાઈ તમે એ બધું રહેવા દો, સિંદૂર મગાવો અને સિંદૂર જે તમારી આંજણી થઈ છે એ આંજણી ઉપર દબાવી દો એટલે બધું જ મટી જશે, સિંદૂર પણ મેં દબાવ્યું। લેખક જે છે એ તરત જ જે કઈ કામ હોય એ તરત બાકી રાખવાથી સિંદૂર મગાવે છે અને સિંદૂર પણ પોતાની આંજણી ઉપર દબાવે છે। ઓફિસમાં અમારી સાથે કામ કરનારામાં એક કહે કે ભાઈ હમણાં આંજણીના વાયરા છે તેથી થોડા દહાડા રહીને મળશે, અહીંથી રજા લઈ એક દહાડો ઓઢી ઓઢીને ઘેરે સુઈ રહો ને એ કરતા કંઈ કરવું જ હોય તો એક કૂચકો બતાવો। હવે લેખક પોતાની ઓફિસની અંદર કામ કરવા જાય છે ત્યારે એને એની સાથે કામ કરવાવાળા જે લોકો છે એ પણ સલાહ આપે કે ભાઈ અત્યારે આંજણીના વાયરા, વાયરાઓમાં એટલે કે ચેપ લાગે, એક વ્યક્તિને થયું બીજા વ્યક્તિને થાય, એનાથી ત્રીજા વ્યક્તિને થાય, એટલે કે આ અત્યારે આંજણીના વાયરા ચાલે છે અને એના કરતા તમે એક કરો થોડા દહાડા, દહાડા એટલે દિવસો, આપણે અઘરા શબ્દ જોતા જઈએ છીએ, દહાડો, દહાડો એટલે દિવસ, આ તળપદો શબ્દ છે, દહાડો એટલે દિવસ, વિરુદ્ધ જાતિય શબ્દો પણ થોડાક છે, ભોળો તો કંપી, શ્વાસ તો નિસ્વાસ, કાળજી તો નિષ્કાળ, એ જ રીતે તળપદા શબ્દોમાં ભંગ તો ભાંગ, બેદું તો ઈંડું, દહાડો તો દિવસ, વિનાયક તો વિદેશ, ઇગ્રેજી એટલે અંગ્રેજી, સળેકમ એટલે શરદી, તો આ દહાડો, દહાડો એટલે દિવસ। એટલે એના મિત્રો કહે છે કે ભાઈ થોડા દિવસો તમે ઘરે નિરાતે આરામ કરો એની મેરા સારી થઈ જશે અને છતાંય જો તમારા કઈ ઈલાજ કરવો હોય તો હું એક કૂચકો બતાવું, એટલે એને એક કૂચકો બતાવ્યો છે, કૂચકો કેવો છે એને વાત કરી, તમે કોઈ વાંઝળી સ્ત્રી જાણતા હો તો રાત પડે તેના ઘેરે જઈ બારણું ઠોકો, બારણું ખગડાવો, શું કહે છે કે તમે કોઈ વાંઝળી સ્ત્રી જાણતા હોય તો રાત પડે તેનું બારણું
ખગડાવું તે પૂછે કે કોણ તો કહેજો કે એ તો હું આંજળી રાણી આજ મારે ઘેર ને કાલ તારે એમ કહી ચાલે આવું છું મારા સમ પૂછકો અજમાવવા જેવું છે હવે વાંજણી સ્ત્રી એટલે જેને સંતાન નથી બરોબર એને વાંજણી સ્ત્રી કહેવામાં આવે નિસંતાન છોકરો કે છોકરી કાંઈ નથી બરોબર તો એવી સ્ત્રીનું ઘર હોય તમારા ગામની અંદર હોય તો ઈ ઘરે જવાનું રાત્રિના સમયમાં અને દરવાજો ખકડાવો દરવાજો ખકડાવો પૂછે અંદરથી અવાજ આવે કે કોણ છે તો તમારે કહેવાનું કે તો હું આંજણી રાણી આજે મારે ઘેર કાલે તારે ઘેર તો લેખકના મિત્ર આવી એક સલાહ આપે છે કે આ પૂછકો જે છે અજમાવવા જેવો છે મારા સમ પૂછકો અજમાવવા જેવો છે પરાયે ઘર કઈ કામ વગર રાતે એકલા જવાનું ઠીક ન લાગવાથી મેં ના કહી ત્યારે તેઓએ સાથે આવવા આગ્રહ કર્યો ને તે રાતે મેં ઉપાય પણ અજમાવ્યો પણ આંધળી તો જેમની તેમ હવે લેખકને કીધું કે આપણે રાત્રે કોઈની ઘરે એમ પકડાવવા જવાય નહીં પણ એના મિત્રે આગ્રહ કર્યો હું તારી સાથે આવું એમાં શું વાંધો છે તો એના મિત્ર લેખકના મિત્ર અને એ બંને સાથે જાય છે એ ટૂચકો પણ કરી દીધો પણ આંજળી મળતી નથી બીજા દાડે મારા ઓળખાણવાળા એક શેઠની મિલનો ભાઈઓ કોઈ કામસર આવ્યો તેણે કહ્યું જી જી ઇસમે ક્યાં આપણી બાત હૈ આઠ દિન એક છોટા કટોરા ભૂલ પીના શું કરના શું કહે છે કે બીજા દિવસે આવે જેમ જેમ દિવસો પસાર થાય એમ લેખકને મળવા માટે લેખકની પાસે જે કોઈ વ્યક્તિઓ આવે છે ક્યાંક ને કંઈક સલાહ દેતા છે તો એક એના મિલની અંદર કામ કરવા વાળો વ્યક્તિ એ એને મળવા આવે છે કોઈ કામ માટે આવે છે એટલે એને જોયું એટલે એને તરત સલાહ આપી એની કે જી ઇસમે ક્યાં આપણી બાત હૈ આઠ દિન એક છોટા કટોરા ભંગ પીના શરૂ કરતા યાકૂટી બડી ઠંડી હૈ આપ ઇનકા ગુણ દેખ લો ડોક્ટર થી દવાઈ મેં ક્યાં પીને હવે ભાંગ પીવાનું કીધું છે ભંગ ભંગ એટલે ભાંગ તળપદો શબ્દ છે ભંગ ભંગ એટલે ભાંગ એટલે એ ભાઈઓ છે હિન્દી ભાષી એટલે એ હિન્દીમાં વાત કરે છે એની સાથે એ કે ભાઈ એક કટોરો ભાંગ તમે દરરોજ પીવાનું શરૂ કરી અને ભાંગ જે છે એ ખૂબ ઠંડી છે એટલે ડોક્ટરની દવાની કઈ જરૂર નથી આ એમ યુક્તિ તમે કરી દો તમારી આંધળી મટી જશે ભાઈઓ કહે અરેજી વો તો દવાઈ કે લીએ કહેતા હું થોડી સી જરૂર પીના પરંતુ એની સલાહમાં મેં અમલ કર્યો નહીં ભાઈઓ જે છે એ એને કહે છે કે ભાઈ તમે થોડીક પીવો મેં કહ્યું ભૈયાજી હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો નથી ભાંગ જે છે એક પ્રકારે કેફી પદાર્થ છે નશાવાળો પદાર્થ છે જે લોકો નશો કરતા હોય એ પીતા હોય પણ અહીંયા ના પડે છે કે ભાઈ હું ભાંગ પીતો નથી એ કેફી પદાર્થ છે પણ ઓળો કહે છે ભાઈ હું તો દવા માટે કહું છું કે દરરોજ પીવા વ્યસન માટે નથી કે દવા માટે તમે એને થોડી પીવો તો સારું મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા એ ભૈયાની વાત કરી હતી ભૈયાની સલાહનો અમલ કર્યો નહીં પછી એના એક માસીની વાત કરે છે વૃદ્ધ માસી એ માસી પૂજાનું ચંદન ઘસતા હતા પૂજાનું ચંદન ઘસતા આ ચંદન લગાડી મેં તો લગાડ્યું જમતી વખતે રસોઈઓ કહે હવે એના વૃદ્ધ માસી કીધું કે ચંદન લગાડ્યું એટલે આંખ ઉપર ચંદન લગાડ્યું એ પછી જમવા બેઠા તે રસોઈઓ કહે સૂટ ચોપડો રસોઈએ કીધું એ પ્રમાણે સૂટ પણ ચોપડી ખેપ લઈને ધોબી આવ્યું તે કહે નવીન ઘસીને લગાવો ધોબી જે છે એ કપડાં ધોઈને ઘરે આપવા માટે આવ્યું એટલે ધોબીએ કીધું ભાઈ તમે આના ઉપર લવિંગ ઘસીને લગાડો તે પણ મેં લગાવ્યું એટલામાં રૂ પીજવા વાળો એક પીજારો આવ્યો તેને કહ્યું કે એક બેતું લાવી તેની સફેદી લગાડી લગાડો અને જુઓ કે હું ખરો છું કે ખોટો હવે એક પીજારો રૂ પીંજવા માટે આવ્યો છે એને સલાહ આપી કે એક બેતું લાવી બેતું આપણે અહીંયા તળપદો શબ્દ છે બેતું બેતું એટલે ઈંડું એને કીધું કે ઈંડું લાવી અને એની સફેદી તમે લગાવો એને પછી જુઓ તમે હું સાચો છું કે ખોટું છું એમ પોતે જે છે એ પોતાની વાતને સાચી છે એ સાબિત કરવાની વાત કરે છે આ મોટા માણસ તો એટલો વધારે કહી શકતો નથી તે ઉપાય પણ અજમાવ્યો કેમ કે દુઃખથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ જાણી પરંતુ ભંજન મનુષ્યની સલાહ અમલમાં એક પછી એક મૂકતો લેખક હવે અહીંયા આંજળીની વેદનાથી ખૂબ ત્રાસી ગયા હતા એટલે જે લોકો જે કઈ સદા આપે એ પ્રમાણે તે કરતા પણ આંજળી મટવાનું નામ લેતી નહોતી ઘરની દરણાવાળી રોગ લઈને આવી તે કહે શેઠ સાહેબ બધા ઉપાય કર્યા છે એક મારો ઉપાય અજમાવો આંબલીનો કચુકો ઘસીને તે કચુકોનો ઘસેલો છેડો આંજળી પર વળગાડી દેવો તે મટતા સુધી ત્યાં ચોંટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉકળી જશે હવે જે દરણાવાળી જે છે એને સદા આપી કે આંબલીનો કચુકો એ કચુકાને ઘસો
અને એના ઉપર લગાડી આંજણી ઈ ચોટી જશે આંજણી સાથે અને આંજણી પડશે એટલે એની મેળા તે નીકળી જશે એવી જે છે એ વાત કરે છે આ ઉપાય પછી બીજું કઈ લગાડાય નહીં તેથી તે છેલ્લો અજમાવો ધારી મેં જવાબમાં ઠીક એમ કહી હવે લેખકને છે કે હવે આમાં મારે બીજા ઉપાયો કરવા નથી એટલે લેખકે આ છેલ્લો ઉપાય અજમાવવાની જે છે એ વિચાર કર્યો અને પેલી દરણાવાળીને કીધું ઠીક આ ઉપાય પણ હું કરી દઉં છું એટલે હું ઉભો હતો એટલે ગોળ વેચનાર મારવાડી આવ્યો તેણે કહ્યું શેઠ અમારા રૂમમાં તો આવી આંધળી થઈ હોય તેના પર ગોળનો ચપ્પો દે છરીના પાના પર ગોળ મૂકી તેને તપાવી લગાડી દેવું ગરીબ માણસોનો ઉપાય છે અમે દાખતરના પૈસા ભરીએ તો મરી જઈએ હવે એ ગોળ વેચનાર ગોળ વેચવા વાળો પણ એને સલાહ આપે છે શું સલાહ આપે છે કે ભાઈ ગરમ કરી અને તમે ગોળને આંધળી ઉપર લગાડી દો આ તો અમારા ગરીબ માણસનો ઉપાય છે ડોક્ટરની દવા કરવા જઈએ તો અમારી પાસે પૈસા એટલા બધા છે નહીં એટલે આ ગરીબ માણસોનો ઉપાય છે તમે એ પણ અજમાવી દો મિત્રો તો અહીંયા અનેક લોકોએ સલાહ આપી લેખકને અને લેખકના અનેક ઉપાયો કરવા છતાં આંજણી મળતી નથી તો મિત્રો આજે આપણે અહીં સુધી અભ્યાસ રાખીએ આવતા વિડીયો લેક્ચરની અંદર વિશેષ જે છે એ આ પાઠમાં આપણે આગળ વધશું આભાર